Don't go away, you do that. You better go from today and do it. Grow everything. ખાદ્ય ખોરાકમાંથી જીવાત નીકળવા મામલે ફૂડ કમિશનરનું નિવેદન સામે આવ્યું. જીવાત નીકળે તે હોટલ અને રેસ્ટોરન્ટની જવાબદારી હોવાનું સ્પષ્ટ કોશિયાએ કહ્યું છે. જ્યાંથી જીવાત નીકળી ત્યાં નોટિસ આપવામાં આવશે. રો મટીરિયલનો લાંબો ધારકો સામે નક્કર પગલા લેવાશે, આવા સવાલ જરૂર થી થઈ રહ્યા છે. તો ફૂડ સેફ્ટી ટીમ દ્વારા તપાસ કરવામાં આવે છે અને ઇમ્પ્રુવમેન્ટ નોટિસ આપવામાં આવે છે. ઇમ્પ્રુવમેન્ટ નોટિસથી પણ ના સુધરે તો એનું મુજર આપવામાં આવે છે અને કોઈ કિસ્સામાં એજ્યુકેશન કરીને એને 1,00,000 રૂપિયા સુધીની કાયદેથી દંડ કરવામાં આવે છે. પીપળી નજીક માળિયા બ્રાન્ચની કેનાલમાં ગાબડા પડ્યા. 800 ક્યુસેક પાણીની કેપેસિટી છતાં 1,100 ક્યુસેક પાણી છોડાયું. અનેક સ્થળે કેનાલ ફાટતા ખેતરો પાણી પાણી થઈ ગયા. કેનાલમાં 10 ફૂટના ગાબડા પડતા કપાસિયાના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. ધારાસભ્ય કાંતિ અમૃતિયા પ્રકાશ વરમોરા પર ખેડૂતોનો આક્ષેપ છે. ધારાસભ્યો ધારે ત્યારે કેનાલોના દરવાજા ખોલાવે અને બંધ કરાવે. અધિકારીઓ કેનાલ ચલાવે છે કે ધારાસભ્ય, તેવા કટાક્ષ કર્યા છે. આ કેનાલમાં કાલ રાતે એમને એટલું બધું પાણી છોડેલું. અમે રાતે સાહેબોને મળવા માટે ઠેઠ માલવણ ગયેલા અને માલવણ એમને કીધેલું કે આ કેનાલને સાહેબ તમે ધીમી કરો, ન તો રાતમાં કેનાલ તૂટી જશે. અને આ કેનાલ તૂટી જશે તો ખેડૂતોને 1,00,000 રૂપિયાનું નુકસાન થશે, કારણ કે તૂટ્યા પછી અઠવાડિયું તો રિપેરિંગમાં જાય, બરોબર. એના હિસાબે તોય એમને માનો કે અમે ધીમી કરી એ કેનલ એવું કીધું, પણ તોય આજ હવારમાં કેનલ તૂટી જાય. મોરબીના ધારાસભ્યો અને ધાંગધ્રાના ધારાસભ્યો કાંતિ અમૃતિયા અને પ્રકાશ વરમોરાએ નર્મદાની કેપેસિટી 900ની હોવા છતાં 1,100-1,200 કરી અમે સાહેબને કીધેલું, સાહેબ કેનાલ રહેશે નહીં. એ કે અમારે જોવાનું હોય ને ઉપરથી દબાણ કરીને પાણી વધારી અને પીપળીના ખેતરના 2 હાલ કર્યા. એ લોકોને માળિયા પાણી પહોંચતું નથી એટલે અહીંના માલવણના પીપળીના આગળના જે બધા ગામો છે સેડલાના એ ગામોના લોકોને પાણીનું બંધ કરી અને એમને માળિયા પાણી લઈ જવાની એકમાત્ર જે એમની પબ્લિસિટી સ્ટંટ હતો એ સ્ટંટને લઈ અને એ લોકોએ પાણી છોડાયું. અહીંના ખેડૂતો ઉપર અત્યાચાર કરવાનો, SRP બોલાવવાની, અહીંના ખેડૂતો જે પાણી લેતા હોય બંધ કરવાનું. કાલે આ કેનાલ તૂટે નહીં એટલે અમે લોકોએ જાતે બધા ખેડૂતોએ આગળ જે પીપળીનું HR છે ત્યાં જાતે અમે લોકોએ ખોલી અને HRમાં પાણી જવા દીધેલું, અન્યથા હજી આના કરતા પણ બહુ મોટી દુર્ઘટના આજે થઈ હોત. કેપેસિટી મુજબ જ પાણી છોડાયેનું એન્જિનિયરનું રટણ છે. આ લેવલે કેનાલ હોય ત્યારે લીકેજની શક્યતા વધારે રહે. ધારાસભ્યના કહેવાથી કેનાલમાં ફૂલ કેપેસિટીથી પાણી છોડાયાનો સ્વીકાર કર્યો. પાણી રોકાયા બાદ જ રિપેરિંગ થઈ શકશે તેવું પણ નિવેદન સામે આપ્યું. અને પાણી ફૂલ સપ્લાય લેવલે ચાલતી હતી એટલે એમની કેપેસિટી પ્રમાણે કેનાલ ફૂલ સપ્લાય લેવલે હતી અને એના કારણે કે
જો આ લેવલે ચાલતી હોય તો પછી લીકેજ થવાની સંભાવના થોડી વધી જતી હોય છે, અને રાત્રે પણ લોકો ઘણીવાર પાણી લેવાનું ઓછું કરી દે કે આવું થાય એટલે એ કન્ડિશનમાં આ વસ્તુ થઈ છે. અગ્નિકાંડના પીડિત પરિવાર રાજકોટ બહુમાળી ચોક ખાતે પીડિત પરિવારોનું પત્રિકા વિતરણ. રાજકોટ વાસીઓને બંધમાં જોડાવા અપીલ કરતી આ પત્રિકા છે. 23 દિવસ છતાં ન્યાય ન મળ્યાનો પરિવારજનો આરોપ લગાવી રહ્યા છે. આજે અમે ભોગ બન્યા, આવતીકાલે કોઈ બીજા ન બને. જો સરકાર જાગશે તો અમને ન્યાય મળશે. હર પળ મનાવો કેસરી તહેવાર. ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડની ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો છે તે પડી રહ્યા છે. આગામી 25મી તારીખે કોંગ્રેસ દ્વારા બંધનું એલાન છે તે આપવામાં આવ્યું છે, અને હવે તેની સાથે પીડિત પરિવારો છે તે પણ જોડાયા છે. આપને હું સીધા દ્રશ્યો બતાવવા માંગીશ. રાજકોટના બહુમાળી ચોક ખાતેના આ દ્રશ્યો છે કે જે અત્યારે પીડિત પરિવાર છે તે લોકોને અપીલ કરી રહ્યા છે કે આગામી 25મી જૂને રાજકોટ બંધનું છે, ન્યાય માટે આ રાજકોટ બંધનું એલાન આપવાનું છે, ત્યારે તમામ લોકો તેમાં સહયોગ આપે. આપણે જે પીડિત પરિવારો છે તેની સાથે જ વાત કરશું. શું કહેશો આપ, શું અપીલ કરવા માટે આપ અહીં ઊભા છો અને શું લોકોને કહેશો? ફાસ્ટ એક કોર્ટમાં કેસ જાય, પ્લસ કડકમાં કડક કાર્યવાહી થાય, બે વસ્તુ. અત્યારે અત્યારે જે SIT નો જે પ્રાથમિક રિપોર્ટ આવ્યો છે, સંતોષ છો આ રિપોર્ટથી? જરા પણ નહીં. SIT ની પણ કોર્ટમાં કાંઈ વેલ્યુ જ નથી. SIT ની જે ગઠન કરેલી છે કંઈક વેલ્યુ તો હોવી જોઈએ ને. SIT ની વેલ્યુ વગરની કોર્ટમાં જે વસ્તુ એ લોકો નોંધ નથી લેતા, એ રિપોર્ટ ગમે એવો કરે આપણને ફેરશું પણ એનાથી. રાજકોટને બંધની અપીલ કરી છે. અમારા પરિવાર અત્યારે ગુમાવ્યા છે એક સભ્ય, એની આત્માની શાંતિ અને એને ન્યાય મળે તેના માટે રાજકોટવાસીઓને એટલી અપીલ કરી કે 25 તારીખે અમારા માટે બંધ રાખો. એટલે પીડિત પરિવારો છે તેઓ બંધની અપીલ છે. દાદા તમે શું કહેશો, તમે તમારા કોણ સ્વજનને ગુમાવ્યા છો અને લોકોને શું અપીલ કરશો? મારો દીકરો હતો એકનો, એક નમ્રજીસિંહ જાડેજા, એને ગુમાવ્યું છે. 23 વર્ષની ઉંમર અને લગ્ન થયા હતા એના ફક્ત 3 મહિના થયા છે અને એ ગુમાવ્યો છે. લોકોને સ્વયંભૂ રાજકોટ બંધ રાખે, ભાજપ કોંગ્રેસ જેવો એ બંધ મૂકીને અને પીડિતોના માનમાં બંધ રાખે
એવી અમારી અપીલ છે. પીડિતોના માનમાં છે તે બંધ રાખવામાં આવે તે અપીલ છે. જે પ્રકારે આ દ્રશ્ય તમે જોઈ રહ્યા છો કે જે જે ભ્રષ્ટાચારના કારણે એક આટલી મોટી દુર્ઘટના છે તે ઘટી છે ને, દુર્ઘટનાને ને પગલે જે જે પરિવારોએ પોતાના સ્વજનો છે તે ગુમાવ્યા છે, તે સ્વજનોના માનમાં 25મી તારીખે બંધનું એલાન છે તે કરવામાં આવે તેવી માંગ છે. અનેક પરિવારો છે તેઓ અહીં ઉપસ્થિત છે, અનેક પરિવારો છે તેઓ પોતાની લાગણી છે તે વ્યક્ત કરી રહ્યા છે ને કહી રહ્યા છે કે તેમને તેમના સ્વજનો છે તે અહીં ગુમાવ્યા છે. બેન, તમે શું કહેશો? આપ પણ અહીં અપીલ રાજકોટવાસીઓને કરવા માટે આવીએ છો? હું રાજકોટવાસીઓને દિલથી કહેવા માગું, એક દીકરીની લીધે કે મેં મારી બેન ગુમાવી તો એનું મને અત્યારે વેદના ખબર છે. કેમ કે આ જે વ્યક્તિ ગુમાવે એને ખબર વેદના, આપણે તો વાતું કરવી, જેનું વ્યક્તિ જાય એને ખબર પડે. તો હવે અમને કઈ અમારી આશા કરવાથી આવી નથી જવાની, અમને ન્યાય મળશે કે નહીં મળે, મળે તોય ઠીક ને ન મળે તોય ઠીક, પણ અમારી આ બધું કરવાથી અમારી આશા નહીં આવી જાય. એટલા માટે હવે સરકારથી મારી કંઈ માંગણી નથી, મારી તો રાજકોટની પબ્લિકથી માંગણી છે કે હવે તમે જાગૃત થાઓ. જો તમે જાગૃત થાઓ ને અમારી સાથે જોડાઓ ને અમને ન્યાય માટે અમારો સહ સહકાર આપશો ને તો જ આ સરકાર જવાબ દે. બાકી સરકારને એવું કંઈ બીક નથી. નગર હટાવી 23મો દિવસ છે, અમારે 23મો દિવસ ન થાય. બીજે આ સરકાર હોય ને આમાં ન્યાય અમારે જોતો હોય તો બીજા દિવસે અમને ન્યાય મળી ગયો હોય, તો અમારે એટલું કરવું ન પડે સર. બેન, તમે આપ શું કહેશો? પરિવાર, પીડિત પરિવારો છે તે કહી રહ્યા છે કે ન્યાયની માંગ છે. આજે એમના પરિવાર પર આ આપદા છે તે આવી છે, બીજા પરિવાર પર આવી શકે છે, પરંતુ જો સરકાર છે તે કડક એક્શન લે તો આ પ્રકારની દુર્ઘટના છે તે બીજી વાર ન બને. અનેક પરિવારો છે તે પોતાની વેદના છે તે વ્યક્ત કરી રહ્યા છે ને આગામી 25મી તારીખે રાજકોટ બંધનું એલાન જે કોંગ્રેસ દ્વારા આપવામાં આવ્યું છે તેને પક્ષાપક્ષીથી દૂર થઈ અને દરેક રાજકોટવાસી છે તેમાં સહયોગ આપે અને તો જ સરકાર છે તે છે આગામી દિવસોમાં આ પ્રકારની દુર્ઘટના ન બને તે માટે કડક એક્શન લેશે તેવું તેમનું માનવું છે. અને દરેક પરિવાર છે તે અત્યારે લોકોને અપીલ કરવા માટે બહુમાળી ચોક ખાતે એકત્ર થયો છે. કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ. મિડ ડે ન્યૂઝ સાથે હું છું હિના. મિડ ડે ન્યૂઝમાં તમામ મહત્વના સમાચાર પર વાત કરીશું, પરંતુ સૌથી પહેલા અમદાવાદ વાસીઓએ હવે ચેતી જવાનું છે તે સમાચારથી. કેમ કે હવે તો જો તમે શોર્ટકટ માટે રોંગ સાઈડ ગયા છો તો હવે દંડ નહીં, સીધી ધરપકડ થશે. અમદાવાદમાં આજથી 10 દિવસ ટ્રાફિક પોલીસી ડ્રાઈવ છે. રોંગ સાઈડમાં આવતા વાહન ચાલકો સામે કાર્યવાહી થશે. રોંગ કેસરિયાથી મન જોગી થયું રે, દિલ ઝુમે જુઓ મતમસ્ત થયું રે. કેસરિયાથી મન જોગી થયું રે. હર પળ મનાવો કેસરી તહેવાર. વિમલ બોલો જવાન કેસરી. સાઈડમાં આવતા વાહન ચાલકોને અત્યાર સુધી દંડ કરાતો હતો, હવે રોંગ સાઈડમાં આવતા વાહન ચાલકો સામે ગુનો દાખલ કરી ધરપકડ કરાશે. ડ્રાઈવમાં ટ્રાફિક પોલીસ સાથે સ્થાનિક પોલીસ પણ જોડાશે. છેલ્લા 5 માસમાં રોંગ સાઈડ વાહનથી 80 અકસ્માત થયા અને આ અકસ્માતમાં 30 લોકોના મોત થયા છે. અને જે બાદ આ સ્પેશિયલ ડ્રાઈવ ચલાવવામાં આવી છે આજથી કે જો તમે હવે રોંગ સાઈડમાં તમારું વાહન હંકાર્યું છે તો દંડ નહીં પરંતુ સીધી ધરપકડ થશે.
માર્ગ અકસ્માતમાં જે પ્રકારનો વધારો થઈ રહ્યો છે એ જ બાબતને ધ્યાનમાં રાખીને અમદાવાદ શહેર પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ ચલાવવામાં આવી છે અને રોંગ સાઈડ જે વાહન ચાલકો આવતા હોય છે એમને પકડવામાં આવી રહ્યા છે. અત્યારે હાલ અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં જ્યાંથી રોંગ સાઈડમાં સૌથી વધારે લોકો પસાર થતા હોય છે એમને પકડવાની ડ્રાઈવ અત્યારે હાલ ચાલી રહી છે અને આપ જોઈ રહ્યા છો કે કેવી રીતના લોકોને પકડવામાં આવી રહ્યા છે. આ સિવાય જે દંડની કાર્યવાહી છે એ પણ હાલ કરાઈ રહી છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે ઓલરેડી પહેલાંથી જ જે દંડનીય કાર્યવાહી કરવામાં આવતી હતી 1500 રૂપિયાનો દંડ નિર્ધારિત કરવામાં આવ્યો હતો, પરંતુ આ વખતે એમને જામીન પોલીસ સ્ટેશનથી જ મળે એ પ્રકારનું એક વિશેષ પ્રાવધાન કરવામાં આવ્યું છે અને અમદાવાદ શહેર પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં આ પ્રકારની ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. જે જગ્યાઓ પરથી સૌથી વધારે લોકો રોંગ સાઈડમાંથી પસાર થાય છે એ તમામ જગ્યાઓ પર હાલ અમદાવાદ પોલીસ દ્વારા કાર્યવાહી થતી જોવા મળી રહી છે. કેમેરામેન દીપક સેન સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ. તો જે રીતે હવે ટ્રાફિક પોલીસી આજથી 10 દિવસ આ મેગા ડ્રાઈવ છે, રોંગ સાઈડ આવતા લોકોને રોકવાનો આ પ્રયત્ન છે. કારણ કે રોંગ સાઈડના કારણે સૌથી વધુ અકસ્માત થાય છે, સામેવાળાનો અને પોતાનો જીવ જોખમમાં મુકાય છે અને અત્યાર સુધી 80 અકસ્માત રોંગ સાઈડના કારણે થયા છે. જેથી કરીને પોલીસ દ્વારા આ ડ્રાઈવ કરવામાં આવી રહી છે, તમામ જે વાહન ચાલકો છે તેમને રોકવામાં આવી રહ્યા છે. તેમને દંડ તો ઠીક, પરંતુ હવે તો સીધી ધરપકડ કરવામાં આવશે. કારણ કે રોંગ સાઈડ રોમિયો હવે શહેરમાં વધી ગયા હતા, જેમને સુધારવા માટે પોલીસ દ્વારા આ 10 દિવસ મેગા ડ્રાઈવ કરવામાં આવી છે. સુરતમાં 7 જુલાઈથી ડાયમંડ બુર્સમાં ઓફિસો ખોલવાની છે. બુર્સમાં 1 સાથે 250 ઓફિસ ખોલવાની શક્યતા છે, જેમાં 700 થી વધુ ઓફિસમાં અત્યારે ફર્નિચરની કામગીરી હજુ ચાલુ છે. 140 ઓફિસ ખોલવા માટે સંપૂર્ણ સંમતિ 140 ઓફિસની મળી ચૂકી છે અને ઓફિસ ખુલતાની સાથે જ સુરત મુંબઈ ફ્લાઇટ શરૂ કરવાના પ્રયાસ પણ કરવામાં આવી રહ્યા છે. શુક્રવારે ચેરમેનની આગેવાનીમાં કમિટી મેમ્બર્સની બેઠક મળી હતી. કસ્ટમના અંતિમ પ્રશ્નોનું પણ નિરાકરણ આવશે. હર પળ મનાવો કેસરી તહેવાર, વિમલ બોલો જવાન કેસરી. એવું પણ કહેવાયું છે, દુનિયાનું સૌથી મોટું ડાયમંડ બુર્સ છે તે સુરતમાં બની ચૂક્યું છે અને તે ઓફિસો શરૂ કરવા માટેની જે તૈયારીઓ છે તે સુરતના વેપારીઓ દ્વારા કરવામાં આવી રહી છે. 7 જૂનના રોજ જે રીતે રથયાત્રીના દિવસે જ આ ઓપનિંગ મોટા પ્રમાણમાં ઓફિસો જે શરૂ થાય તે માટેનો જે પ્રયત્ન છે તે કરવામાં આવી રહ્યો છે. અલગ અલગ જે કમિટીના સભ્યો દ્વારા જે મિટિંગો કરવામાં આવી છે અને મુંબઈ અને સુરતની જે ફ્લાઇટ છે તે પણ જલ્દી શરૂ થાય તે માટેની જે રજૂઆત છે તે કરી છે. તો આપણી સાથે વાઇસ ચેરમેન જે લાલજીભાઈ છે તેમની સાથે સીધી વાત કરીશું. લાલજીભાઈ, કઈ રીતનું ડાયમંડ બુર્સ શરૂ કરવા માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે? ડાયમંડ બુર્સમાં રથયાત્રાના દિવસે 7 જુલાઈના રોજ 400 થી 500 ઓફિસ ચાલુ થાય એવો અમારો ટાર્ગેટ હતો. એમાં 250 થી વધારે ફર્નિચર થઈ ચૂક્યા છે, એ બધાની પરવાનગી પણ આવી ગઈ છે. એ 7 જુલાઈના રોજ એક સાથે અમે સવારે 8 થી બપોરના 1 વાગ્યા સુધીમાં મેગા ઓપનિંગ કરવાના છીએ. લોકોમાં ખૂબ ઉત્સાહનું વાતાવરણ છે. બાકીના 200-250 બીજા ફર્નિચર પણ ચાલુ છે. જેમ જેમ ફર્નિચર ચાલુ થાય એમ પોતાની ઓફિસોનો ઓપનિંગ કરતા જવાના છે. સાહેબ, કદાચ એ રીતે કહી શકાય કે ફરીથી આ ઓપનિંગ થઈ રહ્યું હોય તે રીતે, કારણ કે અગાઉ પણ ઓફિસો મોટા પ્રમાણમાં ચાલુ કરવાની જે વાત હતી ને ફરીથી ચાલુ કરવાની, તો વેપારીઓનો કઈ રીતનો મૂડ જોવા મળી રહ્યો છે?
ના એવું નથી, પહેલાં જે કર્યું આખું ડાયમંડ બુર્સનું, આખું નરેન્દ્રભાઈ આખે બુર્સનું ઓપનિંગ કર્યું હતું, જે બિલ્ડિંગ તૈયાર થઈ ગયું એનું ઓપનિંગ નરેન્દ્રભાઈ કર્યું હતું. હવે પોતપોતાની ઓફિસો ઇન્ડિવિઝ્યુઅલ કરી શકે છે, પણ અમારો ટાર્ગેટ હતો કે એક સાથે 400-500 ઓફિસો ચાલુ થાય તો લેવાવાળા વેચવાવાળા બંને આવી શકે, તો કોઈને એમ ન થાય કે મારે હીરાની ડિમાન્ડ નથી. એટલે એવી રીતનું આયોજન છે કે આ વખતે લેવાવાળા અને વેચવાવાળા બંને એક સાથે ઓપનિંગ કરશે, એટલે ધંધામાં 100% સુગમતા રહેશે. તો એમ એવું નક્કી કર્યું છે, એક બસ મૂકી દેવાના છે એક વરાછા અને એક મોટી બજારમાં. કલાકે કલાકે બસ ઉપડે, એની અંદર દલાલો આવ જા કરી શકે, અને જે તે જોખમની એને ચિંતા ન રહે, સિક્યુરિટી હાથે બસ ચાલુ કરવાના છે. સાહેબ, ફ્લાઇટની પણ કંઈક શરૂઆત કરવા માટેની રજૂઆત છે? ફ્લાઇટની આપને, આપ બધાને ખ્યાલ છે કે નરેન્દ્રભાઈ જ્યારે ઓપનિંગ કર્યું ત્યારે દુબઈની ફ્લાઇટ તો એ જ દિવસથી ચાલુ થઈ ગઈ છે. હવે અમારું હીરા બજાર ચાલુ થાય તો મુંબઈથી બહારનો આવવા જવા માટે એ પણ ફ્લાઇટની જરૂર છે. એટલે સુરત મુંબઈ એક ફ્લાઇટ સવારે ને એક ફ્લાઇટ સાંજે, એ 7 જુલાઈએ રથયાત્રાના દિવસે ચાલુ થાય એવું અત્યારે અમે આયોજન કરી રહ્યા છીએ, અમે એમાં સક્સેસ જશું. સાહેબ, આ જે કમિટી જે છે તે ફેરબદલ કરવામાં આવી, ફરીથી તમામ માર્કેટોમાં વેપારીઓ સુધી પહોંચી, અને જે ગોવિંદભાઈ હોય તમે હો તો સતત મિટિંગ કરવામાં આવી રહી છે, વેપારીઓને પ્રયત્ન કરવામાં આવે છે કે ફરીથી ઓફિસ શરૂ કરવામાં આવે, તો શું લાગે છે ફરીથી આ ધમધમથી થઈ જશે કાર્યરત? નહીં, વાત એમ છે કે એકલ દોકલ ઓફિસ ચાલુ કરે, 5 જણા ઓફિસ ચાલુ કરે તો કોઈ મિનિંગ નથી. આવડું મોટું બિલ્ડિંગ એટલે 400-500 એક સાથે ઓફિસ શરૂ થાય તો જ બિઝનેસ શરૂ થાય એવું અમારું માનવું હતું. જેવું મુંબઈની અંદર બીકેસી છે, ત્યાં પણ એક સાથે અમારા મોટા મોટા વેપારીઓ ગયા હતા તો બિઝનેસ ચાલુ થઈ ગયો હતો. એટલે અહીંયા એક સાથે ઓપનિંગ કરવા જઈ રહ્યા છીએ, એક સાથે લેવાવાળા વેચવાવાળા તમામ એક સાથે શરૂ થાય અને પાછળ નવા નવા માણસો જોડાતા જાય તો ઓફિસ જલ્દી ચાલુ થાય. જે રીતે કહી રહ્યા છે વાઇસ ચેરમેન, તે પ્રમાણે ડાયમંડ બુર્સની ઓફિસ એક સાથે એટલે કે 300થી વધુ એક સાથે ઓફિસો જે શરૂ કરવા માટેનું જે 7મી તારીખે જે છે આયોજન છે, તેની અંદર જો આ ઓફિસો શરૂ થશે તો જેથી દલાલ જે વેચનાર હોય છે અથવા તો લેનાર છે તમામ લોકોને સરળતા રહેશે. કેમેરામેન સંજય ચંદેલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત. સમાચાર અમદાવાદથી, જ્યાં નીટ યુજીસી નેટ પરીક્ષાને લઈ એબીવીપીએ દેખાવો કર્યા. ભાજપની વિદ્યાર્થી પાક એબીવીપીએ ગુજરાત યુનિવર્સિટી ખાતે દેખાવો કર્યા. સીબીઆઈ તપાસમાં પારદર્શિતા જળવાઈ રહે તેવી માંગ કરવામાં આવી છે. પેપર લીકના મુજબ દાવા મુજબ આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ એબીવીપી દ્વારા કરવામાં આવી છે. યુનિવર્સિટી કેન્દ્રો પર આજે વિરોધ પ્રદર્શન કર્યો છે. કેસરિયાથી મન જોગી થયું રે, દિલ ઝુમે જુઓ મત મસ્ત થયું રે. કેસરિયાથી મન જોગી થયું રે. હર પળ મનાવો કેસરી તહેવાર. વિમલ બોલો જવાન કેસરી. જે પ્રકારે આપ સૌને ધ્યાનમાં છે, નેશનલ ટેસ્ટિંગ એજન્સી એ પરીક્ષાઓ લેવામાં સદંતર નિષ્ફળ જાહેર થઈ છે. જેમાં નીટની પરીક્ષા હોય કે નેટની પરીક્ષા હોય, નીટમાં મેડિકલના વિદ્યાર્થીઓ કે જેમને પરીક્ષા નીટની પરીક્ષામાં પણ ઘણી મોટી ધાંધલી અને પેપર લીક જેવી ઘટનાઓ સામે આવી છે, તે જ પ્રમાણે નેટના વિષયમાં પણ ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓને પરીક્ષા થઈ ગયા બાદ એક ખૂબ મોટો કૌભાંડ બહાર આવવાની શંકા છે. યુજીસી નેટ અને એ સિવાય નીટની પરીક્ષાઓને લઈને વિદ્યાર્થી સંગઠનો દ્વારા વિરોધ જારી છે. અત્યારે હાલ એબીવીપી દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. મહત્વનું છે કે ગઈકાલે કોંગ્રેસ અને એનએસયુઆઈના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને એમની અટકાયત કરવામાં આવી હતી, અને આજે હવે એબીવીપીના કાર્યકર્તાઓ વિરોધ કરતા જોવા મળી રહ્યા છે. મહત્વનું છે કે સીબીઆઈ તપાસ નીટ પરીક્ષામાં સોંપી દેવામાં આવી છે, પરંતુ
એબીવીપીની માંગ છે કે આ પ્રકારની પરીક્ષાઓમાં જે પ્રકારે ધાંધલી થતી હોય છે એ સ્થિતિમાં જે નવો કાયદો આવ્યો છે એ મુજબ એમની સામે, એટલે કે જે આરોપીઓ છે એમની સામે કામગીરી થવી જોઈએ. અને આ જ માંગ સાથે અત્યારે હાલ વિરોધ કરવામાં આવી રહ્યો છે. એમને ડિટેન કરવાની કામગીરી પણ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. એબીવીપીના કાર્યકર્તાઓની માંગ સ્પષ્ટ છે કે નવા કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવે. અને એને જ લઈને જે પ્રમાણે વિદ્યાર્થી પરિષદ આજે શિક્ષા પ્રશાસન વિરુદ્ધ આંદોલન કરી રહી છે, ત્યારે વિદ્યાર્થીઓના હિત માટે સદંતર વિદ્યાર્થી પરિષદ લડવા તત્પર છે. જ્યાં સુધી વિદ્યાર્થીઓને ન્યાય નહીં મળે ત્યાં સુધી વિદ્યાર્થી પરિષદ આંદોલન કરતું રહેશે. નીટના વિદ્યાર્થીઓ હોય, નેટના વિદ્યાર્થીઓ હોય, દરેક વિદ્યાર્થીઓને ન્યાય માટે વિદ્યાર્થી પરિષદ કટિબદ્ધ છે. તો એબીવીપીની માંગ સ્પષ્ટ છે અને કે નવા કાયદા મુજબ કામગીરી થવી જોઈએ. અને એ જ બાબતને લઈને હાલ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે. મહત્વનું છે કે ભાજપની વિદ્યાર્થી પાંખ એબીવીપી છે અને એમના દ્વારા જ સરકાર સામે અલગ અલગ આક્ષેપો પણ હાલ કરવામાં આવી રહ્યા છે. કેમેરામેન દીપક સેન સાથે નરેન્દ્ર રાઠોડ, ટીવી 9 અમદાવાદ. તો રથયાત્રાનું પ્રથમ પડાવ એટલે જળયાત્રા. જળયાત્રા સોમનાથ ભૂદળના આરેથી પરત પહોંચી ચૂકી છે મંદિર અને અત્યારે થઈ રહ્યો છે પ્રભુનો અભિષેક. સીધા દ્રશ્યો મેં આપને અત્યારે બતાવી રહ્યા છે. 108 કુંભના જળથી પ્રભુનું મહાસ્નાન અત્યારે થઈ રહ્યું છે. કેસરી તહેવાર વિમલ બોલો જવાન કેસરી. તમામ જે લોકો ત્યાં હાજર છે, ખાસ તો જે અગ્રણીઓ ત્યાં ઉપસ્થિત છે, તેઓ આ જે પ્રભુનો અભિષેક છે તે કરી રહ્યા છે. અલગ અલગ દ્રવ્યોથી અભિષેક કરવામાં આવતો હોય છે. આ અલગ અલગ જે કળશ ત્યાં પહોંચ્યા છે તેના જળથી જગન્નાથજીનો અભિષેક કરવામાં આવે છે. અને અભિષેક કર્યા બાદ જગન્નાથજીના ગજવેશ સ્વરૂપે દર્શન થતા હોય છે. ઉલ્લેખનીય છે કે રથયાત્રાના પહેલા આ એક મિની રથયાત્રા તરીકે આ આખો તહેવાર ઉજવાય છે. રંગે ચંગે તેની ઉજવણી કરવામાં આવે છે કે જેમાં અલગ અલગ દ્રવ્યોથી જગન્નાથજીનો અભિષેક કરવામાં આવે છે. અમદાવાદ જગન્નાથ મંદિરની પરંપરા અનુસાર જ્યારે જળયાત્રાનો ઉત્સવ હોય છે એ જ દિવસે જળ ભરવા માટે અલગ અલગ કળશ સાથે એક આખી યાત્રા નીકળે છે સોમનાથ ભૂદળના આરે. તેના દ્રશ્યો પણ અમે આપણે આજે બતાવ્યા હતા. અને ત્યાં ગંગા પૂજન કર્યા બાદ એ જળને નિજ મંદિર સુધી લાવવામાં આવે છે અને તેનાથી ભગવાનનું અભિષેક કરવામાં આવે છે. અમદાવાદમાં જગન્નાથજી, ભાઈ બલભદ્રજી અને બહેન સુભદ્રાજી હવે મામાના ઘરે વેકેશન કરવા માટે જશે ને એ પહેલાં આજે પ્રભુના દર્શન થઈ રહ્યા છે. અને હવે 15 દિવસ સુધી જગન્નાથજીના દર્શન અહીં નિજ મંદિરે નહીં થાય અને એટલે જ ખાસ મોટી સંખ્યામાં લોકો દર્શનાર્થે પણ ઉમટતા હોય છે. જયેશ નક્ષત્રમાં થતું આ અભિષેક અને સ્નાનને જયેશ અભિષેક કહેવામાં આવે છે. અને 108 જેટલા અલગ અલગ કળશ તેનું વિધિવત પૂજન કરવામાં આવે છે. કળિયુગી ગંગા જેને આપણે કહીએ છીએ તે નર્મદા અને સાથે સાથે સાબર અને હાથમતી એટલે કે સાબરમતીના નીર, એટલે આ ત્રણેયના નીર એક સાથે ભળે છે અને ત્યારબાદ શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર વડે તેનું પૂજન કરવામાં આવે છે. અને ત્યારબાદ આ જળને પુનઃ નિજ મંદિર લાવવામાં આવતા હોય છે. અને આ તેના અભિષેકના દ્રશ્યો મેં આપને અત્યારે બતાવી રહ્યા છે.
દર વર્ષે જળયાત્રાનું વિશેષ મહત્વ એટલે પણ રહેતું હોય છે કે જળયાત્રા બાદ રથયાત્રાની અષાઢી બીજની ઇંતજારી ઓર વધી જાય છે અને રથયાત્રાનો આ પ્રથમ પડાવ કહેવામાં આવે છે. આજથી તો જગન્નાથ મંદિરમાં રંગેચંગે ઉત્સવની કામમાં તમામ લોકો લાગી જશે, કારણ કે રથયાત્રા એક ખૂબ મોટો પર્વ અને ખૂબ હર્ષોલ્લાસથી તેને અમદાવાદ નગરના લોકો બનાવતા આવ્યા છે. જગન્નાથપુરી બાદ સૌથી મોટી જો યાત્રા નીકળતી હોય તો એ અમદાવાદના જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરથી પ્રભુની યાત્રા નીકળે છે. હવે 15 દિવસ માટે મામાના ઘરે રોકાણ કરવા માટે જશે જગન્નાથજી. પ્રભુ ત્યાં વેકેશન કરશે અને ત્યારબાદ તેમનું મામેરું ત્યાંથી વિધિ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આજે બળદગાડામાં પ્રભુની જ્યોત્સવ મૂર્તિ હોય છે તેને સાથે રાખીને ત્યાં સોમનાથ ગુદરના આરે લઈ જવામાં આવે છે, જ્યાં પૂજન ઇત્યાદિ થયું અને હવે અભિષેક થઈ રહ્યો છે. સાબરમતીનું જળ તેમાં 108 જે કળશ ભરાઈને આવ્યું છે તેનાથી અને વિધવિધ દ્રવ્યોથી જગન્નાથજીના મહાઅભિષેકનો આ પર્વ છે કે જેને ખાસ કરીને ઉજવવામાં આવે છે. જ્યાં પણ શ્રી કૃષ્ણના અલગ અલગ સ્વરૂપો પૂજાય છે ત્યાં પ્રભુની સ્નાન યાત્રા જળયાત્રાનું વિશેષ મહત્વ રહ્યું છે. જગન્નાથપુરીમાં સ્નાન યાત્રા તરીકે આખો ઉત્સવ ઉજવાય છે અને અમદાવાદમાં આપણે જળયાત્રા કહીએ છીએ. અમારા સંવાદદાતા જિજ્ઞેશ પણ વધુ વિગતો આપી રહ્યા છે. જિજ્ઞેશ, આજના દર્શન અને આજના ઉત્સવનું મહત્વ કદાચ એટલે પણ વધી જાય છે કારણ કે હવે 15 દિવસ જમાલપુરમાં જગન્નાથજીના દર્શન થવાના નથી ને એટલે જ અભિષેકનો લાવો લેવા ભક્તો ઉમટ્યા હશે. સ્વાભાવિક વાત છે કે જયારે મંદિર પરિસરમાં ભક્ત આવે અને ભગવાનના દર્શન ના થાય ત્યારે ભક્તો નિરાશા સાંભળતી હોય છે અને નિરાશા સાથે તેઓ પરત જતા હોય છે. 15 દિવસ હવે આજના દિવસથી ભગવાનના દર્શન નિજ મંદિરમાં થશે નહીં, સ્વાભાવિક વાત છે. અને એટલા માટે ભક્તોમાં એક અનેરો ઉત્સાહ પણ આજના દિવસે દર્શનનો રહેતો હોય છે. સાથે જ જણાવીશ કે અત્યારે હાલમાં જે દ્રશ્યો છે તે જળાભિષેકના દ્રશ્યો છે. હાલમાં ભગવાનનો જળાભિષેક ચાલી રહ્યો છે. સોક્ષોચ્ચાર મંત્રોચ્ચાર સાથે આ જળાભિષેક કરવામાં આવી રહ્યો છે. 108 કળશમાં જે પવિત્ર જળ લાવવામાં આવ્યું તે પવિત્ર જળ દ્વારા ભગવાનનો અભિષેક થઈ રહ્યો છે અને ભગવાનના અભિષેક બાદ ભગવાનને ગજવે ધારણ કરાવવામાં આવશે. એટલે કે ભગવાન ગજવેજમાં દર્શન આપશે. વર્ષ દરમિયાન માત્ર જિજ્ઞાસા એક જ એવો દિવસ છે કે જ્યારે ભગવાન ગજવેશમાં દર્શન આપતા હોય અને એટલા માટે આજના દિવસના દર્શન માટે લોકો તલબાબડ થતા હોય છે અને એટલા માટે મંદિર પરિસરમાં પણ આજના દિવસે વિશેષ રીતે ભીડ જોવા મળતી હોય છે. જિજ્ઞાસા જોઈ પણ શકાય છે દ્રશ્યોમાં કે અલગ અલગ જે ધાર્મિક આગેવાનો છે તેઓ પણ અહીં આ પૂજન વિધિમાં જોડાઈ રહ્યા છે. રમેશ્વરદાસ હરિયાણી સહિતના તમામ જે આગેવાનો છે, ધાર્મિક આગેવાનો, તેઓની ત્યાં હાજરી છે. તમામ અલગ અલગ ધર્મના જે સનાતનના જે અનુયાયીઓ છે તેઓ ખાસ ત્યાં ઉપસ્થિત રહ્યા છે. લોકોની પોતાની એવી ઈચ્છા રહેતી હોય છે કે તેઓ જગન્નાથજીનો અભિષેક પોતાના હાથે કરે અને આ એક લાવવો એવો હોય છે કે જે અમદાવાદ નગરના વાસીઓ પણ ચૂકવા ઈચ્છતા નથી અને એ પ્રકારના જ દ્રશ્યો છે.
સુરતના સ્વિમિંગ પૂલમાં એસએમસી કર્મચારીઓનો દારૂની મહેફિલનો વિડીયો વાયરલ થયો, જેના આધારે સિંગણપુર પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરી છે. આ તમામ 5 લોકો એસએમસીના સ્વિમિંગ પૂલના ઇન્સ્ટ્રક્ટર હોવાનું ખુલ્યું છે. પંકજ ગાંધી, તેજસ ખલાસી, પિનેશ સરંગ, અજય સેલર અને સંજય નામના એક વ્યક્તિની ધરપકડ કરાઈ છે. આયોજન કરી અને દારૂનું સેવન કરે છે. વિડીયો જે છે એ સોશિયલ મીડિયામાં વાયરલ કરેલો અને વાયરલ વિડીયોમાં પણ એ બોલતા સંભળાય છે અને સ્થાનિક કોર્પોરેટર નરેન્દ્રભાઈને બોલાવે છે. નરેન્દ્રભાઈએ જ આ કંટ્રોલ રૂમમાં ફોન કરેલાની હકીકત તપાસ દરમિયાન જાણવા મળેલ છે. જે વર્દી આધારે સ્થાનિક સિંગણપુર પોલીસ સ્વિમિંગ પૂલ ખાતે ગયેલી, જ્યાંથી એક પંકજભાઈ જોશી નામના કર્મચારીની નશા કરેલી હાલતમાં મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરેલી. ઓફિસમાંથી ક્રાઇમ બ્રાન્ચે વધુ 3.5 કરોડનું ડ્રગ્સ કબજે કર્યું છે. અમેરિકાથી લાવેલ એક પાર્સલ જપ્ત કરવામાં આવ્યું છે. હાઇબ્રિડ અને લિક્વિડ ગાંજો ભરેલા પાર્સલમાં તપાસ કરવામાં આવી હતી. પાર્સલ ડિલિવર થાય પહેલા જ જથ્થો ઝડપી લેવાયો છે. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મામલે વધુ કાર્યવાહી શરૂ કરાઈ છે. તો અમદાવાદમાં ફોરેન પોસ્ટ ઓફિસમાંથી ક્રાઇમ બ્રાન્ચે 3.5 કરોડનું ડ્રગ્સ કબજે કર્યું છે. હર પળ મનાવો કેસરી તહેવાર. વિમલ બોલો જુબાન કેસરી. આ પાર્સલ અમેરિકાથી આવ્યું હતું. હાઇબ્રિડ અને લિક્વિડ ગાંજો આ પાર્સલમાં પેક કરવામાં આવ્યો હતો. જો કે આ પાર્સલ ડિલિવર થાય એ પહેલા જ તે જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે. મોટા સમાચાર અત્યારે સમાવી રહ્યા છે. ક્રાઇમ બ્રાન્ચ અત્યારે આ મામલે વધુ કાર્યવાહી કરી રહી છે. તો અલગ અલગ રીતે રાજ્યમાં ડ્રગ્સ ઘુસાડવાના સતત કિસ્સાઓ સામે આવી રહ્યા છે. હવે અમદાવાદની ફોરેન પોસ્ટ ઓફિસમાંથી ક્રાઇમ બ્રાન્ચે ડ્રગ્સ કબજે કર્યું છે. યુનુસ કાઝી અમારા સંવાદદાતા વધુ વિગતો આપી રહ્યા છે. જે યુનુસ, વિધિ, થોડા સમય પૂર્વે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ફોરેન પોસ્ટ ઓફિસમાંથી પાર્સલ દ્વારા ડ્રગ્સનો જથ્થો ઘુસાડવાના ષડયંત્રનો પર્દાફાશ કર્યો હતો અને મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો કબજે કર્યો હતો. આ દિશામાં તપાસ કરવામાં આવી રહી હતી. તે દરમિયાન ઇનપુટ મળ્યો હતો કે ફરી એક વખત વિદેશથી એક મોટું પાર્સલ લાવવામાં આવેલું છે અને ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે એફએસએલને ટીમને સાથે રાખીને ફોરેન પોસ્ટ ઓફિસની અંદર કાર્યવાહી શરૂ કરી છે. હાઇબ્રિડ અને લિક્વિડ ગાંજો હોવાનું પ્રાથમિક તબક્કે માલુમ પડ્યું છે અને લગભગ 3 કરોડ ઉપરાંતનો આ ડ્રગ્સનો જથ્થો હોવાનું માનવામાં આવી રહ્યું છે. હાલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એફએસએલ તથા જે અન્ય એજન્સીઓ છે તેની મદદથી આ જે જથ્થો ક્યાંથી આવ્યો હતો, કોને પહોંચાડવાનો હતો, તે તમામ દિશાઓની અંદર તપાસ કરવામાં આવી રહી છે. શક્યતાઓ છે કે 2-3 કલાક સુધી પંચનામા સહિતની કાર્યવાહી પૂર્ણ થયા બાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સત્તાવાર રીતે આ મામલે જાહેરાત કરવામાં આવે.
આભારી અનુસાર તમામ જાણકારી બદલ. તો વિગતો અમારા સંવાદદાતા આપી રહ્યા છે. તે અનુસાર ક્રાઇમ બ્રાન્ચે કરી છે મહત્વપૂર્ણ કાર્યવાહી. Yeah, I'm going to go to the hospital.